सब्सक्राइब करो आ चैनल ने। જોઈને એવું નહીં લાગતું કે ઓને દવાખાનાની જરૂર છે. એ એના કામથી આવ્યો છે. તું હેડને બહાર હેડ તર. શું છે આ બધું? સાહેબ 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 જલ્દી બહાર હેડો. શું થયું? તમે તમારી હગી અખે જોલો. હેડો બહાર જલ્દી. Ah!
આ બધું શું છે? એક નવી શરૂઆત ધરતી પુત્રની, ધરતી માતા માટે. પણ આટલી બધી લાશો? ઇન્સ્પેક્ટર, મારે તમને કહેવું કે કોર્ટમાં કહેવું? કેમ કે આ દેશનો ખેડૂત એક વાત બે વાર નહીં બોલે. રાધનપુર તાલુકાના ઝાલોરા ગામના સામાન્ય ખેડૂત પરિવારના દીકરાએ ખેડૂતની આડમાં રહીને કરેલો નરસંહાર. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર 27 લોકોના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે. આ નરસંહારની પાછળનું મૂળભૂત કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને મૃતકોમાં મોટા ભાગે સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. આજે 11 વાગે કોર્ટ ખુલતાની સાથે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની છે કે એક આરોપીને બચાવવા માટે આખા ગામના લોકો ઉમટી પડ્યા છે. આ કેસનો ચુકાદો જે પણ આવશે તે આખા દેશ માટે એક સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. પણ એક વાત તો નક્કી જ છે કે ચુકાદો જે પણ આવશે એ ઐતિહાસિક જ હશે. જે શંડીરા આખો દેશ આતુરતાથી જોઈ રહ્યો છે એ આતુરતાનો અંત હવે આવવાની તૈયારી છે. જે ઘટનાનો ચકચાર આખા દેશમાં છે એ ઘટનાના જવાબદાર આરોપીને બસ હવે થોડી ક્ષણોમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે. કાર્યવાહી શરૂ કરવામાં આવે. યોર ઓનર, હવે આ કેસમાં મારે કંઈ વધારે જણાવવાની જરૂર છે જ નહીં. આ કેસ અંધારામાં દીવાની જેમ સ્પષ્ટ છે. 11 માર્ચના દિવસે આ સીધો સાધો અને પોતાની જાતને ખેડૂત બતાવતો આ વ્યક્તિ હકીકતમાં એક હત્યારો છે. અને કોઈ એક વ્યક્તિએ નહીં, ગામમાં વસતા વયોવૃદ્ધથી લઈને સ્કૂલમાં જતા નાના બાળકોએ પણ જોયો છે. સબ ઇન્સ્પેક્ટર ચૌધરી જ્યારે ડ્યુટી પર હતા ત્યારે આ ભોળો ભાળો દેખાતો વ્યક્તિ પોતાના જ બળદગાડામાં 27 મૃતકોની લાશોને લઈને પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. 27 મૃતકોમાંથી 4-5ને છોડીને બીજા બધા જ મરણતોલ માર વાગવાથી મૃત્યુ પામ્યા છે અને એમના બધાના જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેં આપની સમક્ષ રજૂ કર્યા છે. યોર ઓનર, આ જ વ્યક્તિએ 27 લોકોની હત્યા કરી છે અને આટલો મોટો નરસંહાર કર્યો છે. અને સાબિતી પણ એ તરફ ઇશારો કરે છે કે આ વ્યક્તિએ ઠંડા કલેજે યોજનાપૂર્વક 27 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આવા ઇસમોને ફાંસીથી પણ કોઈ મોટી સજા અપાતી હોય તો એ આપવી જોઈએ. ઓર્ડર, ઓર્ડર. માય લોર્ડ, હવે આખો દેશ આપના ચુકાદાની રાહ જોઈ રહ્યો છે. થેન્ક યુ. હા તો મિસ્ટર વિક્રમ, તમારે તમારા બચાવમાં કંઈ કહેવું છે? તમારે કોઈની શેર શરમ રાખવાની જરૂર નથી. તમારે જે કહેવું હોય તે કહી શકો છો. આ કોર્ટ છે, તમારી વાત સાંભળવામાં આવશે. ખુશીથી સાહેબ, આજે આ ખેડૂતની વાત કોઈ તો સાંભળશે. બાકી આ દેશના ખેડૂતને કોઈ સમજવા તો દૂર, સાંભળવા પણ તૈયાર નથી. સાચી વાત છે, સાંભળશે તો જ સમજશે ને. તમે કહેવા શું માંગો છો સાહેબ?
કહેવા તો ઘણું બધું માંગુ છું, પણ આ કાળા કોટવાળા વચ્ચે તો નહીં બોલે ને? આ કોર્ટનો હુકમ છે, તમારી વાત દરમિયાન વચ્ચે કોઈ જ નહીં બોલે. સાહેબ, સાચા લોકોને સોગંદ ખાવાની જરૂર નથી, જે લોકો ખોટા હોય એમને સોગંદ ખવડાવો. એ હિસાબે તો પહેલા સોગંદ તારે જ ખાવા પડશે. વચ્ચે ના બોલતો અને તું એમ ના માની લેતો કે દરેક ખેડૂત માથે ફાળી બાંધીને આવે છે, મારા જેવો ખેડૂત માથે કફન બાંધીને પણ આવે છે. 27-28 થવામાં વાર નહીં લાગે. ઓર્ડર, ઓર્ડર, આ કોર્ટ છે, પ્લીઝ બિહેવ યોર સેલ્ફ. આ બધું કરીને તમે સાબિત શું કરવા માંગો છો? જે દેશની 80% પોપ્યુલેશન ખેતી પ્રધાન છે, એ દેશના ખેડૂતને કોર્ટમાં પોતે ખેડૂત હોવાની સાબિતી આપવી પડે એ જોઈને તમને નથી લાગતું કે આ દેશનું ભવિષ્ય ખતરામાં છે? એટલે એટલે એમ કે ખેડૂત આ દેશનો પાયો છે, ખેડૂતોને સાચવી લો, નહીં તો આ દેશને બરબાદ થતા એટલી જ વાર લાગશે જેટલી આ ખેડૂતની 27 લાશોને લઈને પોલીસ સ્ટેશને પહોંચતા વાર લાગી. આ કેસથી વિપરીત વાતો કરીને કોર્ટનો કિંમતી સમય વેડફી રહ્યા છે, પણ આરોપીને એ વાતની ખબર નથી કે કોર્ટ પાસે આવી ફિલોસોફી સાંભળવાનો ફાલતુ સમય નથી. ફાલતુ સમય 12 મહિનાની અંદર 14 મહિનાનું કામ કરનાર ખેડૂતોની વેદના સાંભળવાનો આ દેશના લોકતંત્ર પાસે 4 મિનિટનો પણ સમય નથી. પણ આ દેશના ખેડૂતો પાસે 27 લાશો લઈને કોર્ટ સુધી પહોંચવાનો ફાલતુ સમય છે. પણ એટલું યાદ રાખજો, જે દિવસે આ દેશનો ખેડૂત 60 સેકન્ડ માટે પોતાના મા બાપ ભાઈ બહેનને સગાવાલાને ભૂલી જશે ને, તો 61મી સેકન્ડે આખી દુનિયાના કોઈ પણ લોકતંત્ર પાસે લાશો ગણવાનો સમય નહીં હોય. માફ કરજો સાહેબ, ખેડૂત છું ને એટલે સીધા ઊભા પાકની વાત નહીં કરું, પણ બીજ વાવતા પહેલા ખેતર ખેડવું પડે ને, ત્યાંથી શરૂઆત કરીશ. સાહેબ, શરૂઆતમાં મારા હાથમાં હથિયાર નહીં પણ કલમ હતી. રાધનપુર તાલુકાનું નાનું સરખું અને મજાનું ગામ એટલે ઝારોલા, જ્યાં સવારનો સોનેરી સૂરજ પંખીઓના કલરવથી ઉગતો, જ્યાં ગાયોના દૂધણા દોવાની શેરોના અવાજથી બાળકોની સવાર થતી. પ્રભાતિયા ગવાય ગામડે, પરોઢીએ પ્રભાતિયા ગવાય ગામડે, વેણું નાદને ગાયું ભાંભરે ગામડે, હેતની હેલી વરસે છે મારા ગામડે, હેતની હેલી વરસે છે મારા ગામડે, વડવાઓ બાંધે સંસ્કાર એના પાઘડે. ગામડું રે ગામડું, રૂડું મારું ગામડું, ગામડું રે ગામડું, રૂડું મારું ગામડું. Thank you.
છે ઓઢણિયું, છાણનું લીપણ મારા ખાનાનું ઘરેણિયું. ઘડાના ઘાટ કુંભાર ના ચાકડીએ, ભેડિયાની ભાત્યુ બેન્યુ ના હાથડીએ, નાત જાત જુદા છતાં જીવીએ એક સાથ રે. ગામડું રે ગામડું, રૂડું મારું ગામડું, ગામડું રે ગામડું. સોળે શન રિવિશે વન, પણ હજુ સુધી તરમ વન નાય. પણ જો ને બાપુજી, આ મારા પર ફૂતરો ઉડાડે છે. ફૂતરા જ ઉડાડે છે ને, પથરા તો નહીં મારતી ને. હવે હેડ મને ખેતરે મળી જાય સાયકલ પર. ભલે બાપુજી. હેડ પાર્વતી. એ પાર્વતી તો જઈ. પાર્વતી બોલો. હું કોમ સા? પાર્વતી, હું ખેતરે જઉં છું. વાંદરા નો ત્રાસ વધી ગયો છે, અને કદાચ આવતા મળું થાય ને તો ખાવાનું લઈને તું આવજે. નંદિની ના મોકલતી, મને ભણવા દેજે. કઉ છું, છાશ લાવવાનું ના ભૂલતી. અલી સોડી, આ ચાનનું આટલું જ લહણ સાફ કર્યું? આવું નવું કરજે પાર્કે ઘેર જઈ. મેં તને કીધું એ હોંભળ્યું કે નહીં? એ હોંભળ્યું, છાશ લેતી આવજે એમ જ ન. પણ હવે હું કઉ છું ને, એ તમે હોંભળો. આ તમારી લાડલી ને કહો ખાલી ભણભણ ન કરે, ઘર કોમ માં મને મદદ કરો, કોઈ કોમ શીખ. અલ્યા વિક્રમ, જમ આટલી વાર લાગી ભાઈ. ધ્યાન ન ભાઈ. હા બાપુજી, ચાલો ચડો. વિક્રમ, આવું થાય છે. પારકી આશા સદા નિરાશ. અરે ના બાપુજી, કારો એવો નથી. આટલામાં જ કયો કશે ઉપર હું બૂમ પાડું. નાહી ગયો પણ આ. એ કારા, ઓ કારા, આ બધી શેની દોડા દોડી છે ભાઈ? અરે કાકા, દોડા દોડી નહીં, આ આપણા શીતરમાં જે વોંદરો પડ્યો છે ને, મારા બેટો વોદર પૂછડિયો થઈ ગયો છે. તારી જેમ. મારી જેમ નહીં, બન્યું એવું ને કે આપણા આ ક્ષેત્રમાં જે વોંદરો પડ્યો છે ને, એ મારા બેટો એટલો તોફાની ચડ્યો કે હું લઈ આવ્યો ટેટાની હેર. ટેટાની હેર લાઈ અને વોંદરો પર નાસી. પણ મારા બેટું એક વોદરું નેકર્યું હોશિયાર, એને કરી લીધો કેચ અને પધરાઈ મારા પર. હું ઓમ ભરી ગયો. બાકી હું એમનો બાપ છું. ઠેઠ પસલાના સેડા સુધી એમને છોડીને આવ્યો. બોલો. અરે વોદર પૂછડ્યો હોય તો એમને ખબર નથી કે મારી. લાઈન રેડી કરીને બેઠો છું. બસ આ સરપંચ પોણી છોડે એટલે હું પી લઉં અને ક્ષેત્ર ને પીવડાવી. આ સરપંચ 12 વાગે પોણી આલવાનું કીધું તું ને, હજુ સુધી ચમ નહીં આલ્યું. એક કોમ કરું બેટા, હું સરપંચ ને ત્યાં આંટો મારતો આવું. ભલે બાપુ.
અમારા ગયા મહિનાના પૈસા અમારા બે મહિનાના બાકી હતા એ તારા 3 મહિનાથી પૈસા બનશે ને તારું પોણી બંધ કરી દો ભાઈ એવું નહીં સુખા ભાઈ પૈસા તો હતા પણ મારા ઉભા પાકમાં વાંદરો ભૂંડો પડ્યો એમો પાકનો રાહતાર વરી ગયો અને મેં નવું બિયારણ લઈને ઓર્યું ને પૈસા બધા વપરાઈ ગયા તારી આખી જિંદગી ઓમ નો ઓમ વપરાઈ જઈ મારું મનુ તો એક વાત કહું બોલો સુખા ભાઈ દેખ ભાઈ તારી પાસે મુદ્દલ 2 વીઘા છે અને મજૂરી કરવાવાળો તું એકલો એમાં પાછું તારું બૈરું ખાટલો પડ્યું છે અને તારી સોડી પૈણા જેવી થઈ ગઈ છે હું શું કહું છું તારી પાસે જે 2 વીઘા છે ને એને વેચી નાખ અરે ઘોડા લહેરથી જીવે બાકી ઓમ નોમ કરે ને તો તારો રાહતા નીકળી જશે હા ના સુખાભાઈ આ મારા બાપ દાદાની નિશાની છે જમીન તો હું નહીં જ વેચું લે ઘોડા તારા બાપ દાદાની જીવતી જાગતી નિશોની તો તું છે જો તું જ નહીં હોવ તો તારા બાપ દાદાની નિશોની દિવાળી સોંપે હું દેખ ભાઈ મારું મનું તો એવું છે જે ભોગવા એ ભાગ સારી સુખાભાઈ તમારી વાત તો સાચી પણ હું જમીન નહીં વેચું હા થોડું ભીડમાં છું એટલે જમીન ગીરવે મૂકવાની ઈચ્છા ખરી કેટલાની જરૂર છે બોલ આમ 50,000-60,000 રૂપિયાની જરૂર ખરી અલ્યા બસ અલ્યા ઘોડા જોધી તારી જમીન મારી જોડે ગીરે છે તોધી મારા તરફથી પોણી મફત બોલ બસ હવે મંજૂર છે નમસ્તે સુખાભાઈ નમસ્તે બોલો બોલો ભાઈ કઈ કામ હતું સરપંચ સાહેબને મળવું હતું હા હા મલાય ચમ ન મલાય બેહો હમણાં આવશે ભલે અલે આમાં આવો મારે બુહાવે જોનું કાટું તો પડે નહીં કાઢીને કોથળા મોહી સાહેબ મને સોકરવા લાયા છો ને કેમ મારો છો અલા લાય જે કાગરીઓ આહુ હ લાઈટ બિલ અલે તો મને ખબર હ પરથી ફાડ્યું કેટલાનું હ સાહેબ જેટલાનું વાપર્યું છે એટલાનું ફાડ્યું છે ઈ મોત તારા ફાડ્યો જુદો થઈ ગયો છે
દિયર ગયા મહિને 2000 નું બિલ તો આ મહિને 4000 નું ચમનું આવ્યું એની મને હું ખબર પડે આ તને ખબર ના પડી ને એટલે તને પડી પણ સાહેબ આ બધા બિલ થોડી હું મારા ઘેર થી લખીને લાવું છું આ પણ પૈસા તો દિયરો મારા ઘર ના જોઈ શકું પણ સાહેબ હું તો ચિઠ્ઠી નો ચાકર છું દેવા તું લે આ ચિઠ્ઠી અને આ ચાકર ને તો પણ ખૂણામ લઈ જાઓ ઘરમાં ઘૂસી ને આપણો ને ધોળા દાડે લૂંટી જાય અરે શંકર આય નમસ્તે સરપંચ બોલવું હતું હું પોણી કોમ આવ્યો હતો શું છે કે તમે 12 વાગે પાણી આલવાનું કહેતા હતા ને તો સમયસર પાણી મળે બરસે તર પીવાઈ જાય એમ હા મેં કીધું તું એ બરોબર છે પણ હું પ્રોગ્રામમાં થોડો ફેરફાર છે અમે રાતે પાણી મળશે પણ સર પણ સર રાત્રે તો 2 કલાક જ પાણી મળશે અને આટલામાં તો અમર પાળ્યો નહીં પડલો જો ભાઈ સર તારે રહ્યો તણ બી કોણ મારા ચાલી બી કોણ ઉપરથી મારા આખા ગોમને પાણી આલવાનું તો આ તો ઘઉંની હંગાત ચેલને પાણી આલવા જેવી વાત થઈ એના કરતા કોમ કરનું આ તારા તણ બી ઘોસું વેકી માર સરપંચ મેં પહેલા જ કીધું તું ને આ મારી આજીવિકા છે મારા બાપ દાદાની નિશોની છે અને હું નહીં વેચું જો ભાઈ આ જમીન વેકવી ના વેકવી તું જોણ પણ તું એ જોણું છું કે તારી તણ બી ઘાની જમીનની આજુબાજુમાં જેટલી જમીન છે એ બધી મારી છે એટલે તું થયો મારો હેડા પડો છે અમે તું દિયો રોજ ભીખારે જે મોગવાઈ જાય મારે ખચકાવું પડે ઉપરથી હું પોણીમાં પહોંચી વળું એમ નહીં ઇના કરતા કોમ કર ને આ ભલા માણા તું તડવી કોમ પકવી પકવી હું પકવી લેવાનો હે મેલ ન પઈ સરપંચ તણ મિનોની વાત છે માર છોકરો ને છોકરી છે ને કોલેજ ના છેલ્લા વર્ષ માં છે એ બે જણો ભણી લે ને પછી મારે કોઈ ચિંતા નહીં પછી તું મારા ખેતર માં મારે પોતાનો જ કૂવો કરાવી દે સાચી વાત છે છોકરોને તો ભણાવવા જોઈએ ભણશ તો કુવા થશે ને હવે સરપંચ રાત્રે પોણી આલજો જાઉં આલ આલ પડજે ભાઈ પડજે પણ પેલો પેલા શંકરિયા ને કુવો તો ખોદવા દે આ કાકા તો જાય જ્યાં મન લાગે છે સરપંચ હમે ચૂંટણી લડીને જ પાસ આવશે અલ્યા કારા એવું કઈ નથી એમને કઈ કોમ હશે એટલે મોડું થયું અરે શું કોમ હશે હા આટલી બધી વાર આટલી વારમાં તો હું છે ને કુવો ખોદી નાખું તો ખોદી નાખલે એટલે ખોદી નાખું પણ હું એમ કહેવા માંગુ છું કે આ સરપંચ આખા ગોમને ખોદી ખાવા બેઠો છે એની વાત કરું છું લ્યો આ કાકા પોણીનું કહેવા જશે ને પણ સ્ટેમ્પ પર રખ્યાલું તો રાત સુધી પોણી મળતું એ ચમનું ભાઈ ચમનું એટલે તમે હજુ સરપંચને ઓળખતા નથી મારા બેટો કેટલો ભોયરામો છે હે મારા બેટાએ આ લાઈટ વાળો જોડે એવું સેટિંગ માર્યું છે કે કઈ ડીપી કેટલા કલાક લાઈટ આલશે કેટલો કાપ મળશે બધી એને પહેલેથી ખબર પડી જાય છે એટલે મારા બેટો પહેલો એનો ક્ષેત્રો પીવડાઈ લે અને પછી બધે એ આપણો પૈસે વેચી મારે છે અને જે કુવાથી આ લીલે પોંદડે થયો છે ને એના બાપુજીનો નથી સરકારી કુવો છે અને એની જમીન મો છે ને એટલે મારા બેટા બધાય પાડો છે બોલો અલ્યા ભાઈ એને કોઈ કહેનાર નહીં અરજી બરજી કરો કેવા જાતા અને મરજીથી અરજી કરવાઈ જાતા પણ હું થયું પોણી નંભુ જમે એવું ભી ખબર ના પડે જમે એવું એટલે મારા બેટો સરકારી ખાતો જેવો હોય છે કે બધો ખાતોમાં મારા બેટા બધા જ ખાતા હોય છે અને આ સરપંચ તો છે ને તલાટી ગ્રામ સેવક બધે લગભગ બધેલો છે એમાં તમે શું ઘી કાઢી લો અને કાઢવાઈ જો તો પેલા બે જોયા એમના ધરસિંહ જેવા છોકરાઓ કોથરા લઈને હાજર અને લ્યો આ કાકા એ હાજર આહા ભાઈ આ કાકા હા હોવે હવે મને કો પોણી રાત્રે જ મળશે ને હો હું નતો કહેતો અચ્છા રાત્રે મળવાનું હોય ને તો હું મારું કોમ પતાવીને આવું હા આવજો જય ભાઈ
બાપુજી, આ કારો કેસા હાચી વાત છે? સહી વાત. એ જ કે સરપંચ બધી બાબતમાં મનમોની કરે છે. એવું કોઈ નહીં બેટા. હવે શું એવું કોઈ નહીં? કુવો સરકારી છે અને સૌથી વધારે પાણી તો એ વાપરે છે અને ગામ વાળા જોડે પાછો પૈસા લે છે. આ તો અન્યાય કહેવાય બાપુજી. હશે ભૈયા, કુવો એના ક્ષેત્રમાં છે. પહેલા એનું પતાવે પછી આપણને હાલે ને. જુઓ બાપુજી, સરકારી નિયમો તો બધા માટે સરખા હોય, એ પછી સરપંચ હોય કે એમએલએ હોય. જો બેટા, એ સરપંચ સર ગોમતણી કહેવાય. આખું ગોમ એને નહીં બોલતું તો આપણે બોલીને શું કામ બગાડવું? બાપુજી, સમાજના નુકસાન આવા ખોટા લોકોથી નથી થતું ને, એના કરતાં વધારે સારા લોકો સહન કરે છે ને, એનાથી થાય છે. જો બેટા, સહન કરી લેવું પડે, એનો પાપ છે ને એ ભોગવશે. મને તો એ ખબર નહીં પડતી કે પાપ ગોમવાળાએ કર્યો છે કે આ સરપંચે કર્યો છે. એટલે તું કહેવા શું માંગે છે? સરપંચ સુખ સાહેબી ભોગવો છે અને એનો પાપ આખા ગોમવાળા ભોગવો છે, એમ કહેવા માંગુ છું. હવે તારું ભાષણ પત્યું હોય ને તો તું સાયકલ લઈને ઘેર જા અને વોચવા બેસજે. તારા બાને કહેજે હું ઘેર એને ખાઈશ. હા, અને હું ભર હું પસંદ સીટી ઓટો મારીને આવું છું. હા, જ્યાં હાંચવીને જતો રહે. હું બોલું તો બસ આપણે ભાષણ જ લાગે છે. છોકરાઓ, તમારી બેવની પરીક્ષા ચાલે છે 8 તારીખે, એટલે કે 10 દિવસ પછી એની તૈયારી ચાલુ છે અત્યારે. અને ઢીંગલી ભણવામ તો નાલ જો, જો આ ડાવડા ડાફોળિયા ના મારતી આ. લ્યો, આમને તો ભાવતું તું વૈદે કીધું. હવે તું શાંતિ રાખને, અત્યારે સમય જ જેવો છે. હા, ભણતરની ચટ્ટી કિંમત છે અને છોડીઓ માટે તો ખાસ. સરકાર જેટલી જાહેરાત કરે છે, બેટી પઢાવો બેટી બચાવો. મારી લાડકી છે. શું રહણો ખેતરે જવું, મારે પાણી વાળવાનું છે, કારો પહોંચી ગયો છે. અંજો વિક્રમ બેટા, તું રાત્રે કડું ધ્યાન રાખજો. હા બાપુજી, એમ મારે આખી રાત વાંચવાનું જ છે, તમે ચિંતા ના કરો. લેહણો હું જવું. હા હાચવીને જજો પાસા. આવા ભૈલા, અમારો જન્મદિવસ આવે છે, તને યાદ તો છે ને? હા તો નહીં, આ તારા જન્મદિવસે મેં તને તારી મનપસંદ વસ્તુ આપી હતી અને એ પણ હકથી માંગી હતી તે મારી જોડે. હા તો અરે ફરી પાછું તો બોલ્યો, એટલે હું એમ કહું છું કે જો હું માંગીશ ને તું મને એ વસ્તુ આપીશ ને, એ મને મંજૂર નહીં. હા તો હવે જો તો બોલે ને તો તને ત્રણ ગુબ્બા મેલે. હવે નહીં બોલું તો પાછું તો તું બોલ્યો જ નહીં. એટલે ભૈલા, મારું કહેવું એમ છે કે તું મને એવી મસ્ત ગિફ્ટ આપજે ને કે હું ખુશ થઈ જાઉં. હા સારું સારું, હાલે જીબાવલી. બેના ઉતરે, વખ કોલેજ આવી ગઈ. ભૈલા, અહીંયા શું કામ ઉતારી મને? આ ગેટ સુધી ના ઉતારાય, હવે મારે ચાલવું પડશે. અરે મારા થોડું કામ છે, હું આવું મારા ભાઈ બંને મળીને. આ બધા છે ને તારા રોજના નખરા છે, મને બધી ખબર છે. એવા દે તું, આ લે તારી ચોપડી. એ મોટુડા બરાબર છે કે કાટ અલિયા લે હે ના ચશ્મા તારો કાકવાલ છે. લે લે પકડ, હું આવું છું. આ શું હતું? બે રોજ મારા કપડા કઢાવે છે ને એન્ટ્રીઓ મારે છે, પણ ડેરિંગ તો છે નહીં. ની તારી જ રાહ જોતી હતી. અરે નંદિની,
બોલને પહેલા. અરે કાલે તો પેલો સાયન્સ નો સવાલ પૂછેલો ને, એનો જવાબ મેં શોધી લીધો છે. સાયન્સ નો સવાલ? મેં તને ક્યારે કોઈ સવાલ પૂછ્યો તો? સાયન્સ નો નહીં, પેલો પેલો મેથ નો. અચ્છા અચ્છા અચ્છા, પેલો મેથ નો સવાલ એમ. જો પહેલા મેં તને ક્યારે કોઈ પ્રશ્ન પૂછ્યો જ નથી, ઓકે? આ તારા માહી જોડે વાત કરવી હોય તો આમ સીધે સીધી કરી લેનો, એમાં આવા ખોટા બહાના બટ્ટા શું કામ કરું છું? એ આયો આયો, અરે આવું શું યાર? આ બધા છે ને તારી જોડે વાત કરવાના બહાના છે, બીજું કઈ નથી, ચાલ. અમારો ભાઈ પણ છે ને ખતરનાક છે, નહીં? શું ગપસપ કરો છો? અરે કઈ નહીં, એ તો અમારા ભૈલાને આ માહીને આઈ લવ યુ કેવું છે, હે? પણ કઈ જ નથી શકતો, બોલો. માહી, આપકે ફોન જ જાણે છે કે તમે બંને એકબીજાને લાઈક કરો છો, ખાલી આઈ લવ યુ જ કહેવાનું બાકી છે, કહી તો ને એકબીજાને. જાને હવે, એવું કઈ નથી, પહેલા ભણી લેવા દો પછી એ બધું. અરે કેટલું ભણશો તમે બંને, દર વર્ષે તો કોલેજમાં વિક્રમ ટોપ આવે છે અને આ વર્ષે પણ એ જ કરશે. ઓ એક મિનિટ, આ વર્ષે હું ટોપ કરીશ, મારવી શરત? હા મંજૂર. માહી, અમે બંને શરત લગાવીએ છે, એમાં સાક્ષી તું. ઓકે, પણ શરત શું છે? જો આ વખતે વિક્રમ ટોપ આવે તો માહીએ વિક્રમને આઈ લવ યુ બોલવાનું છે. વોટ? હા, જો નંદિની ટોપ આવે તો વિક્રમ માહીને આઈ લવ યુ કહેશે. આ કેવી શરત? ટૂંકમાં તમારે અમને બંનેને આઈ લવ યુ જ કહેવડાવું છે, એમ ને? હા, શરત એટલે શરત. પણ જ્યાં સુધી હું માનું છું ને ત્યાં સુધી પ્રેમમાં કહેવાની નહીં પણ સમજવાની જરૂર હોય છે, અને અમે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ. ચાલ બાય નંદિની. બાય બાય. સુખા ક્યાં જ્યાં? સરપંચ બોલો ને કાકા, કોઈ કોમ હતું? હા ભાઈ, મારી 2 વીઘા જમીન છે, એ શંકરને ભાગે ખેડવા આપવાની છે, તો એનું લખાણ લખાવવા આવ્યા છે. લખોણ તો લખાઈ જશે પણ સરપંચ સાહેબ હમણાં ઘેર નહીં. એ કોમ કરો, તમે બંને આની ઉપર સહી કરી નાખો, સરપંચ સાહેબ આવશે એટલે લખોણ લખાઈ દે. હારું, લે ક્યાં અંગૂઠો મારવાનો છે? લો કાકા, અહીં સહી કરો અને અહીં આગળ અંગૂઠો મારો, લો. અંગૂઠો મારો. શંકરભાઈ અહીં સહી કરો. કોરા કાગળ પર? શંકર કાકા, અહીં 40 વીઘા નહીં હસવાતી, એમાં તમારા 2 વીઘા અમારે ધોઈ ખાવાશે એ? ના ના, એવું નહીં. અરે ભલાભાઈ, હું કહું છું અહીં સહી ને અંગૂઠો મારતા જાઓ. અહીં હું કહું? એમાં એવું છે ને કાકા કે લખોણ લખવામાં કોઈ ભૂલચૂક થાય, ચેકચાક થાય તો તમને ફરી પાછા ચો બોલાવવા, એટલે બીજું સહી કરેલું કાગળ હોય એટલે ચિંતા નહીં એમ. હા હા હા, એ બરોબર છે, હાલા લો. ભાઈ મારે તો બિયારણ લાવવાનું છે. Oh.
લાઈન બહુ લાંબી છે નહીં? અરે લાઈનોમાં ઊભું રહેવું તો આપણા ખેડૂતોના લમણે લખેલું જ છે. અલ્યા શંકરભાઈ તમે આવ્યા છો? અલે બાપભાઈ તમે આવ્યા છો? હું તો પેલા ગેલાભાઈ સરકારી દવાખાને દાખલ કર્યા હતા મળવા માટે આવ્યો હતો. થયું તો બિયારણ લેતો જવું, એક ધક્કા બે કમ પત, પણ આ લાઈન જોઈને એવું લાગે છે એક ધક્કા કમ નહીં થાય. અરે ભાઈ તાલુકાના બધા ખેડૂત આવવાના તો લાઈન તો રહેવાની ને. હવે તાલુકાની ચો માંડો છો? આપણા ગામમાં કેરોસીનની લાઈન તો હોય છે ને આટલી લાંબી? હા એ તો રહેવાની. સરકારનું મોઢું કઈ કઈ કહી ગયું, અમે બે અમારા બે, પણ આ પ્રજા ચો હોબરા છે. આ પછાને જોન હાથ હાથ જણીને બેસજો. અલ્યા જણ્યા તો જણ્યા, મને ભારે પડે છે, તને હું ભારે પડે છે. અરે અરે ભાઈ પણ આ તમારા જીવાના લીધે તો આ લાઈનો લાંબી લાંબી લાગે છે, એનું હું? તું સોનો મણો ઉભો રે. ભાઈ 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 શાંતિ રાખો ને, આગળ જાઓ આગળ જાઓ. રડો મેં શું કામ તકલીફ લીધી અહીંયા આવવાની? કાકા તમે થોડી વાર બહાર જાઓ, પછી બોલાવું છું. હું શું કામ આવ્યો તું સમજી ગયો હશે ને? હા સાહેબ, દર વખતની જેમ સ્ટોક તમારા ફાર્મ હાઉસ ઉપર પહોંચી જશે. અને આ સરપંચનું શું? હા હા થઈ જશે, પણ તમારા ટેમ્પા પાછલા બારે મુકાઈ દેજો, બિયારણ પહોંચી જશે. જો ભાઈ સ્ટોક પૂરો થઈ ગયો છે, નવો સ્ટોક આવે પછી તમે લોકો આવજો. તો બિયારણ ક્યારે આવશે? એ ખબર નથી. બિયારણ તો મય પડ્યું છે, તો તું ભાઈ હાલ ને આવ ના ચાલે. કાકા તો કેસે બિયારણ પડ્યું છે, તો બિયારણ આપતા કેમ નથી તમે? એટલે આ બિયારણ પડ્યું એ બધું તને આપી દઉં ને એમ ને, અને આખા તાલુકાને બાકી રાખી દઉં એમ ને. બહુ બોલ બોલ કરે છે, ક્યાં ગામનો છે તું? તારો શું કામ છે? હું ગમે તે ગામનો હોય. જુઓ તાલુકા પ્રમાણે તમારા બધા ગામનું બિયારણ સરપંચને ત્યાં પહોંચી જશે, ત્યાંથી તમે લોકો લઈ લેજો. એ સરપંચ એ સરકાર નથી, અને બિયારણ વેચવાની જવાબદારી સરકારે તાલુકા ભંડારને આપી છે. સરપંચને નાય, અને સરકાર તમને મફતનો પગાર નથી આપતી, પણ સસ્તું બિયારણ નાનામાં નાના ખેડૂતના ખેતર સુધી પહોંચાડવા માટે આપી છે. પછી ભલે ખેડૂત ધારાસભ્ય હોય, સરપંચ હોય, કે નાનામાં નાનો ખેડૂત હોય. અરે હા હા, પણ અમને સરકાર ઉપરથી ઓર્ડર કરે એવી રીતે અમારે કરવાનું હોય ને? અરે આજ સુધી દરેક સરકારે જે પણ ઓર્ડર કર્યા છે ને, એ ખેડૂતોના હિત માટે જ કર્યા છે. પણ તમારા જેવા લોકોએ પોતાના હિત માટે ખેડૂતોનું હિત જ કર્યું છે. અરે બેટા આપણે બધી માથાકૂટમાં નહીં પડવું. હેડ ગેર. શું હેડ ગેર? આ છોકરો સાચું જ બોલે છે, એ ખેડૂતોના અધિકારની જ વાત કરે છે. પણ અધિકાર માગે ના મળે ને તો હકથી લઈ લેવાનો. હેલો, કહું છું. હલો, thank you.
સાહેબ, આ આપણે દર વર્ષે ખાતર બિયારણ એનો સંગ્રહ કરીને લાખો રૂપિયા રળી લઈએ છીએ બરાબર, પણ આ વર્ષે એનો પર પાણી ફરી ગયું. આવો ન લીધે અલા ત્યાં આલી શું કરવા? ઓ સરપંચ સાહેબ, જો મેં બિયારણ ના આપ્યું હોત ને તો એ બધા ભેગા મળી મને આલી પાડતા, અને એ છોકરાની વાત સાંભળી અને બધા મને એવી રીતે જોતા હતા કે જાણે હું આતંકવાદી હોઉં. અને જુઓ સાહેબ, તમારે તો અહીંયા ખાલી બોલવું છે, ત્યાં બેસીને જવાબ મારે આપવો પડે છે. સરપંચ, મને એવું લાગે છે તારી ઉંમર થઈ ગઈ છે, અને એવું પણ લાગે છે કે તારા ગામમાં સરપંચ તરીકેની તારી તાક કોઈ રહી જ નથી. અરે ના ના, તાક તો શું શું, પણ આમાં કેવું હોય, એકલા મારા ગામના ખેડૂતો નહોતા ને, આખા તાલુકામાં આવ્યા હતા. મારા ગામના ખેડૂતો તો પાછા પડી જાય, પણ આજે બીજા ગામના ખેડૂતો હતા ને, એ દિયો રમણે ચડ્યો, એમાં વોદરાને નેહાળી મળી જાય. હો, એ તું જાણે છે અને હું જાણું છું. જે અધિકારીઓને આપણે કમાણીઓમાંથી વ્યવહાર કરીએ છીએ એ થોડી જાણે છે, એ તો એમનો ભાગ માગશે જ ને. હા, મગ મગ, વાત વ્યવહારિક છે. એ છોકરો છે કોણ? એ અમારા ગામનો એક સામાન્ય ખેડૂત છે, શંકરિયો, એનું છોકરું છે. એ સામાન્ય નથી, જે છોકરા બિયારણ નું ગોડાઉન ખાલી કરાવી દીધું હોય એ આપણી તિજોરી પણ ખાલી કરાવી શકે છે. ના ના સાહેબ, એવું નહીં. એમાં કેવું હ, છોકરો ચપટી ચોપડી ભણી ગયો, એમાં એને બે ચાર મોઢાને ભેગા ભાર્યા, એમાં પુરાયું થયું હશે. બાકી ગામમાં ઈઓની કોઈ લમણાકૂટ સ નહીં. ઠીક છે, હવે ખાતર વખતે ધ્યાન રાખજે અને પહેલેથી તૈયારી રાખજે. ચિંતા ના કરશો સાહેબ, આજી ફેરા કાચું નહીં કપાય. જો ભાઈ, આ તે પેલા ભલાભાઈ ની જમીન ભાગમાં રાખીશ ને, એનો કરાર છે. ઓવા સરપંચ, તમને બધું બરાબર યાદ રહેશે હો. અમા ભાઈ, યાદ રાખ્યા વાના તો સરપંચ ક્યાંય બનાય. હા, યાદ પરથી મને યાદ આવ્યું કે તારો પેલો છોકરો હો ને, કોણ, શું નામ છે? વિક્રમ. વિક્રમ તો શું કરે છે? એનું ભણવાનું પતી ગયું છે, પરિણામ ની રાહ જોઈને બેઠા છે. હાર ભાઈ હાર, ભણે છે એ હારું છે. આ તો હું હ કે મને ચોકથી ઉડતી ઉડતી ખબર મળીશું કે તારો એ છોકરો તાલુકાની પ્રધાન ભેગી કરી એને બિયારણની દુકાનમાં બહુ વટોણા વેર્યા હતા. ના ના, એવું કોઈ નહીં સરપંચ. ના તાણા, પોલીસ શું મને લૂમ લેવા ફોન કર, ભલે પાદો તાલુકામાં પણ એની ગંધ ગામ સુધી આવો. આ તો હારું હક મી કેસ દબાઈ દીધો. બાકી દિયો આજકાલના છોકરો જવાનીના જોશમાં એ ત્યાં ને ત્યાં મોટું વેચાવેચ કરે તો ભોગવવું કુણ પડે. મા બાપ આ મોની લો, કાલ ઉઠીને પોલીસે કેસ કર્યો તો એની જિંદગી તો ફનો ફાટ્યા થઈ જવાની કે. હા, વાત બરાબર છે તમારી. અને હા ભાઈ, તો આ મને ફેર યાદ આવ્યું, આ તારું કુવાનું કામ ચેટલે આવ્યું? માર છોકરો ભણી લે પછી કરાઈશું. હા, હું એટલે જ કહું છું, છોકરો ધ્યાન ભણવામાં જ રાખવાનું હોય. આ ભણશે તો કુવા થશે ને. જી લે, હળદર સરપંચ, હું રજા લઉં. હારું તાણે જો. માં માં, હોવરના થાવ ને સુખી થાવ. માં, મને એવા આશીર્વાદ આલ કે ભાઈ કરતા મારા ટકા વધારે આવે. ના માં, મને એવા આશીર્વાદ આપ કે આ ચિબાજી કરતા મારા ટકા વધારે આવે. ના માં, ના માં, ના માં, ના માં. બસ હવે પૈસા, તમે બંને લડવાનું બંધ કરશો. જેણે જેટલી મહેનત કરી હશે એને એવું પરિણામ મળશે. અને મારા તો તમને બંનેને એવા આશીર્વાદ છે કે જીવનની બધી પરીક્ષામાં હંમેશા તમારી જીત થાય. માં, અમે જઈએ. ચાલ ભાઈ. તપન મારા એટલા જ તપન.
કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. માહી, હવે શરત પ્રમાણે આઈ લવ યુ કહી દે. હા, કહી દે, કહી દે, કહી દે, કહી દે, કહી દે, કહી દે. કેને ભલે આ પ્રાણ રે કિસ્મત મારી સૌથી ન્યારી મળ્યો જન્મનો પ્યાર છે આખો જીવન પ્રેમની કાજે તુજ પર કુરબાન છે દિલના તરંગો મનના ઉમંગો કહી દો એક બીજાને દિલ ખોલીને દિલ ખોલીને કહી દે કહી દઉં હું એક બીજાને આઈ લવ યુ
પ્રેમ એટલે શું એ ખબર નથી, પણ એકબીજાને ગમવું અને એકબીજા માટે નમવું એને જ કદાચ પ્રેમ કહેવાય છે. અને ગમો તો તમે બહુ પહેલાથી છો. આજે કહી પણ દીધું, આઈ લવ યુ. પ્રેમ શબ્દ નથી પણ જન્મોજન્મનો નાતો છે, અને આ નાતો જન્મોજન્મ નિભાવવા માંગુ છું. હું પણ કાલે હું મારા ડેડીને આપણી વાત કરીશ, માનશે તો એમને લઈને આવીશ, નહીં તો ગમતા વ્યક્તિને મળવા હું એકલી આવીશ. બાપુજી, આ માએ મને જો ઘરના કામમાં ના ફસાવી દીધી હોત ને તો હું જ ટોપર આવત. ઓ બુન, તું એકલી કોમ નહીં કરતી. આ જો, તારા ભાઈને જો, તારા બાપને ખેતરના કોમમાં મદદ કરો છો ને તો એ પહેલે નંબરે આવ્યો. આ ભણવા માટે ભણવામાં ધ્યાન હોવું જોઈએ, નહીં કે બોના. હવે તું શાંતિ રાખ ને છોકરાઓ. તમે બંને જણો બહુ હારા માર્કે પાસ થયા, મને બહુ ખુશી થઈ. બટા વિક્રમ, મને એમ કહેજો કે કોલેજમાં આગળ ભણવું હોય તો કેટલા રૂપિયાનો આમ ખર્ચો કેટલો આવે? બાપુજી, મારા 2 લાખ રૂપિયા અને બેના 2 લાખ રૂપિયા એટલે કુલ 4 લાખ રૂપિયા. હા, લે હેડો. પાર્વતી, રાતના પોણીનો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું. હા બટા વિક્રમ, હા તું એક કામ કર, બેટા હેડ નંબર ભેગો, મને થોડી મદદ રહેશે. હા હા, અમે જઈએ. આવો. ડેડી, મારે તમને એક વાત કહેવી છે. કોઈ છોકરો પસંદ કરે છે કે શું? હા ડેડી, પણ તમને કેવી રીતે ખબર પડી? બેટા, આ માથાના વાળ એમને સફેદ નથી થયા. તું જે રીતે શરમાઈ રહી છે, આ તારી બોડી લેંગ્વેજ કહી આપે છે કે નક્કી તું કોઈના પ્રેમમાં છે. કોણ છે ખુશ નસીબ? અમારી કોલેજનો ટોપર છે વિક્રમ. અરે વાહ, એક્સેલન્ટ. એ તો મને વિશ્વાસ હતો જ કે મારી દીકરીની પસંદગી ખોટી ન હોઈ શકે. અને છોકરો ટોપર છે એટલે આગળ જતા આપણો બિઝનેસ પણ સંભાળી લેશે. હા ડેડી, પણ એક પ્રોબ્લેમ છે. પ્રેમમાં પ્રોબ્લેમ તો રહેવાનો જ બેટા. બોલ, શું પ્રોબ્લેમ છે? એ થોડો ગરીબ છે. ગરીબ હોવું એ પ્રોબ્લેમ નથી બેટા. દરેક અમીર માણસ અમીર થાય એ પહેલા ગરીબ જ હોય છે. જો બેટા, માણસમાં પોતાનું ટેલેન્ટ અને પોટેન્શિયલ હોય ને તો એ આગળ આવ્યા વિના રહેતો જ નથી. લાત મારીને પણ પૈસા પેદા કરી શકે છે. બોલ બેટા, હવે તારે લગ્ન ક્યારે કરવા છે? અરે ડેડી, તમારે તો મને આ ઘરમાંથી વિદાય જ કરી દેવી છે, પણ અમારા વચ્ચે નક્કી થયું છે કે ડિગ્રી નહીં લે ત્યાં સુધી કઈ જ નહીં, અને હજુ તો મારે પણ આગળ ભણવાનું બાકી છે. ગુડ ડિસિઝન, સાચો નિર્ણય લીધો છોકરાએ. મળવું પડશે તારા વિક્રમને. મળી શકાય કે એ પણ ડિગ્રી લીધા પછી? અરે ડેડી, ના ના, મળી શકાય ને, કાલે જ મળીએ. ગુડ. પોણી માટે થઈને આખી રાત વેઠવી પડે છે. પણ આ ચોકો ધરતીનું અમૃત છે ને, એટલે પોણી. અમૃત પરથી યાદ આવ્યું, જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યારે એમાંથી અમૃતે નીકળ્યું અને ઝેરે નીકળ્યું. અમૃત માટે પડાપડી થઈ, બોળા નાથ ધરતીને બચાવવા માટે ઝેરનો કટોરો પી લીધો. હા બાપુજી, મેં પણ સાંભળ્યું છે. હોભળી તો બેટા બધા બહુ હશે, પણ અત્યાર સુધી કોઈએ પીધું ખરું? હા, હું કઈ સમજો નહીં બાપુજી. હું સમજાવું ને બેટા, આ તો ડિગ્રી મેળવવા માટે આગળ કોલેજ કરવાની વાત તો કરી, પણ એમાં કેટલો ખર્ચો થાય બેટા? અરે મારો અને બેનનો થઈને વર્ષે 4 લાખ રૂપિયા. પણ અત્યારે જેટલું મોંઘું થઈ ગયું છે ને બેટા. તું તો જોણાશ આપણા ઘરની પરિસ્થિતિ શું છે. એકવાર હું ગમે તે કરી લઉં, પણ હા જો કહું, તમારા બેમાંથી હું એકને જ ભણાઈ શકું એમ છું. હવે તું જ કે, તું જ નક્કી કર હું કરવું જોઈએ. અરે બાપુજી, હું શું કહું, તમને જે ઠીક લાગે. જો બેટા, મારો અનુભવ એમ કહેશે કે
એક દીકરી ભણેલી હશે તો બે કુળ તારશે, અને કાલ ઉઠીને એના લગ્ન પછી કોઈ ઊંચનીચ થઈ તો એની પાસે ભણતરનું હથિયાર હશે, એનું જીવન જીવી લેશે. અને વાત રહી તારી, આપણી આ જમીન ત્રણ પેઢી તો તારી તારીએ તારી લેશે. ખેતી કરવી એ સામાન્ય બાબત નહીં બેટા, ખેડૂત એ તો દેશની કરોડરજ્જુ છે. જે દિવસે ખેડૂતની કોઠી અનાજ બચતું થશે ને, એ દિવસે દેશનું દેવું ઉતરી જશે. એક વાત કહું બેટા, અઘરું છે, સ્વાર્થ કરતા સેવાનો નિર્ણય લેવો એ, પણ એનું પરિણામ હંમેશા સારું આવતું હોય છે. બાકી તું કેમ હેડ પોણી વાળવા છીએ? બાપુજી, આ મારી ફ્રેન્ડ છે માહી, એને તો ઓળખો જ છો તમે, અને એના પપ્પા છે, શહેરના બહુ મોટા બિલ્ડર છે, અને અમારી કોલેજમાં બહુ દાન કર્યું છે. મે મન માટે ચા પાણીની વ્યવસ્થા કરું? હેડ બેટા. હા માં. બેહન ઉડી બેહન. અરે આવો ને તમે પણ બેસો. આ તમારી દીકરીએ કહ્યું એવું એવું કઈ નથી, ભગવાને જે કઈ આપ્યું છે એમાંથી થાય એ કરીએ છીએ. વડીલ હાચુકુ તો આ તમારી મહાનતા છે, બાકી લોકો પાસે અઢળક સંપત્તિ હોવા છતાંય ક્યાં કોઈ કોઈના માટે કંઈ કરી શકશે? પાણી પીઓ. કાકા, પેલું પોનું આલો ને, આ ઢોકળું બંધ કરવું છે કુંડીનું. ભાઈ સાંભળ, પાછળ પીટીમ પડ્યું છે, ત્યાંથી લઈ લે. એ સાંભળ, વિક્રમને કહેજે કે જટ ઘરે આવે, મહેમાન આવ્યા છે. એ હા. હા જા. જો વડે, મારી દીકરી માહી અને તમારો દીકરો વિક્રમ એકબીજાને ખૂબ પસંદ કરે છે. આપની વાત બરાબર છે, પણ મારી પરિસ્થિતિ એ. જો ભાઈ, પહેલી વાત તો એ કે હું અમીરી અને ગરીબીમાં માનતો જ નથી, અને બીજી વાત, મારી દીકરીની ખુશી એ જ મારી ખુશી છે.
અને ત્રીજી વાત, તમારો દીકરો વિક્રમ કોલેજનો ટોપર છે, માટે મને એના ભવિષ્યની કોઈ ચિંતા નથી. જી બાપુજી. પપ્પા, આ વિક્રમ. ઓ હાય. નમસ્તે. નમસ્તે માહી. આમ અચાનક? હા, પ્લાન થઈ ગયો અને આજે પપ્પા ફ્રી પણ હતા એટલે આવી ગયા. બધા વિક્રમ, આ લોકો તારા લગ્નની વાત લઈને આવ્યા છે. અરે, આટલું બધું ટેન્શન શું કામ લે છે? પપ્પા આપણા લગ્ન માટે તૈયાર છે. અને જો, એ પણ કહી દીધું છે કે જ્યાં સુધી ડિગ્રી નહીં આવે ત્યાં સુધી વિક્રમ લગ્ન નહીં કરે. એટલે હાલ લગ્ન કરી તને ડિસ્ટર્બ નહીં કરું. પહેલા ડિગ્રી પછી લગ્ન, ઓકે? તારી વાત સાચી, પણ મેં નક્કી કર્યું છે કે હું આગળ નહીં ભણું. વોટ? પણ શું કામ તારે નથી ભણવું? કારણ કે મેં નક્કી કર્યું છે કે હું આગળ ખેતી કરીશ. આર યુ મેડ? તું આટલો હોશિયાર થઈને ખેતી કરીશ? અને ડિગ્રી, એ તો તારું સ્વપ્ન છે ને? 2 વર્ષમાં ડિગ્રી તારા હાથમાં હશે. અરે, તું એટલો મોટો માણસ બનીશ કે કેટલાય ખેતી કરનારા લોકો તારા હાથ નીચે કામ કરતા હશે. અને પપ્પાએ તો ત્યાં સુધી કહ્યું છે કે આઉટ ઓફ કન્ટ્રીનો આપણો બિઝનેસ પણ તારે સંભાળવાનો છે. તું સમજ વિક્રમ. સમજવાનું તારે છે, કેમ કે મેં નક્કી કરી લીધું છે કે હું ખેડૂત બનીશ. પપ્પા, તમે આને સમજાવો, એ ખોટું વિચારે છે. ના, હું સાચું વિચારું છું. તમે જ કહો અંકલ, ડોક્ટરનો દીકરો ડોક્ટર થવાનું વિચારે, એન્જિનિયરનો દીકરો એન્જિનિયર થવાનું વિચારે, તો ખેડૂતનો દીકરો ખેડૂત થવાનું વિચારે, એમાં ખોટું શું છે? પપ્પા પણ. જો બેટા, મેં નિર્ણય આપી દીધો છે, હવે નિર્ણય તમારે બંને લેવાનો છે. નિર્ણય તો જેણે લેવાનો હતો ને એણે લઈ લીધો છે. પ્રાઉડ ઓફ યુ બેટા, તું સાચો છે. બાય. માફ કરજો અંકલ, અમારા જેવા ખેડૂતને હા અને બાયનો જવાબ નમસ્તેથી જ આપવો પડશે, કારણ કે ભવિષ્યમાં પણ અમારા હાથ માટીવાળા જ હશે. બેટા, મારો અનુભવ કહે છે કે જે માણસ માટીને પ્રેમ કરતો હશે અને માટી સાથે જોડાયેલો હશે ને, એ નમસ્તે કર્યા પછી પણ હાય અને બાયનો જવાબ હાય અને બાયથી આપશે, કારણ કે દરેક માણસે ભવિષ્યમાં માટીમાં જ ભળી જવાનું છે. ગોડ બ્લેસ. ચાલ બેટા. પરીક્ષામાં મજબૂર છું, હૈયામાં પ્રીત છે ને દિલમાં છે તું.
પહેલા શું છે આ બધું? અને ડિગ્રી તો તારું સપનું છે ને? મારું જ નહીં, દેશના કેટલા યુવાનોનું સપનું છે. અને મને લાગ્યું કે આજનું યુવાધન સપના જોવામાં વાસ્તવિકતા ભૂલી ચૂક્યું છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે કણમાંથી મન પેદા કરનાર ખેડૂતની થાળીમાં જ અનાજ ખૂટવા લાગ્યું છે. અને એનું કારણ આજનું યુવાધન નોકરી, બિઝનેસ અને ભૌતિક સુખોને પ્રેમ કરવા લાગ્યું છે. ખેડૂતનો દીકરો જ્યારે ખેતીને પ્રેમ કરતો થશે ને, ત્યારે જ આ દેશની વાસ્તવિકતા સુધરશે. બેન, ડિગ્રીથી ધન પેદા કરી શકાય, ધાન નહીં. અને મેં ખેડૂત બનવાનો નિર્ણય ધન પેદા કરવા માટે નહીં, ધાન પેદા કરવા માટે લીધું છે. જગતનો તાત છે, એ અન્નનો દાતાર છે, એ તો જગતનો તાત છે, એ અન્નનો દાતાર છે. ધરતી શિરી ધાન પકાવે, હો ધરતી શિરી ધાન પકાવે, કાળિયો ધોળિયો સાથ છે. હો ખેડૂત, ખેડૂત, પાક પાકે કે ન પાકે, તોય જીવન જીવી લઈએ આશાના સહારે. હો ખેડૂત, ખેડૂત, હો ધન માટે ધાન ન ભગવું, મજબૂરીમાં ક્યાંય ન ચૂકવું, તોય દુનિયા અમને કેમ ચૂકાવે. હો ખેડૂત, ખેડૂત, એ તો દેશનું અભિમાન છે, મારી ધરતીનું સન્માન છે. એ તો દેશનું અભિમાન છે, મારી ધરતીનું સન્માન છે. હો ઠંડી તડકો તાપન જુવે, હો ઠંડી તડકો તાપન જુવે, આગ બી ઓળખાણ છે. હો ખેડૂત, 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 પ્રેમ મોટો છે નથી કોઈ નાણું. હો ખેડૂત, ખેડૂત, હો આગ લાગી છે જીગરમાં, ધાન ન ખૂટે આપણા દેશમાં, ભૂખે તરસે ના મરે કોઈ કાળે. હો ખેડૂત, ખેડૂત, આપણ લીધો છે પ્રાણથી, ધરતીના વિશ્વાસથી,
આપણ લીધો છે પ્રાણથી માં ધરતીના વિશ્વાસથી જીવશું મરશું ધરતી કાજે હો જીવશું મરશું ધરતી કાજે અર્પણ મારા પ્રાણ છે હો ખેડૂત 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 આ ખેડૂત છે ને જગત નો તાત આમ તો નહી કીધો ખેડૂત ના ખેતર માંથી તો ચકલો ખાય પોપટ ખાય ભૂંડો ખાય જીવડો ખાય રોજડો ખાય વેપારીઓ ખાય દલાલો ખાય વધે ને પાછા ખેડૂત ખાય હા કંકોળામ થી ખાય વધે તો પેલો સરપંચ ખાય હવે તું ભૂડો અલ્યા ઓ શંકરભાઈ ઓ સા લાયક નહી ના ના ચો આવ્યું છે હજુ અરે આપણે શેવાડે રહ્યા ને એટલે ખબર ના પડી અલ્યા ખાતર તો ડેપોમાં ત્રણ ધારાથી વેચાય છે હું વાત કરું છું પછી ભાઈ હા તારે લેવું હોય તો હે પછી એવું ના થાય કે હાપ જતો રહ્યો ને અલ્યા હોટો રહી ગયો ના ના લેવું જ છે એ વિક્રમ હા બાપુજી તું તારો ઘેર જઈને ખાઈ આવજો હું આ લોકો જોડે જઈને આવું છું હા ભલે ઓવા હેડો હેડો ભાઈ હેડો હું કઉ છું આ ચાળિયો તો ઉભો થઈ ગયો છે એટલે હવે કોઈ ખેતરમાં ખાઈ જાય નહીં તો આપણે બે ખાઈ જઈએ ઘેર જઈને મને ભૂખ લાગે ને એટલે પ્રભુ રાયો થઈ ગયો ઓકે ઓ ભાઈ આ ડબલ્યુ લઈને ભારત ભ્રમણ કરવા નીકળ્યા તારા હું છે તારા શું છે એટલે આ સરકાર કઈ કઈ થાકી જઈ રેડિયામાં બોલી બોલીને ઘોઘરા ગહાઈ ગયા ટીવીમાં જાહેરાત વાલી આલીને પટ્ટી ગહાઈ જઈ હે કે સ્વચ્છતા જાળવો મારું ભારત સ્વચ્છ ભારત પણ તમારા જેવા ડબલ્યુ લઈને ગુજરાત ગોબરું કરવા નીકળ્યા હે અરે સરકારે તમારી માટે તો જાજરો બનાવેલો ઘેર ઘેર કે ભાઈ ઘરની આબરૂ ગરબો જાજરું પણ મારા બેટા જાજરોમાં હું કર્યું ખબર છે જાજરોમાં સિમેન્ટની થેલીઓ ભંગાર કોથળા નાખીને તારો મારીને બંધ કરી દીધું હવે સીધો મીધો છે ને જેમ આવ્યો એમ પાછો જજે ઘરના જાજરામાંથી ભંગાર કાઢજે ખોલજે ધોજે અને તો જઈને કરજે હા ઉપાય નેકરી પડી જો આ રસ્તો ખરાબ કર્યો પીરો પટ્ટો પાડ્યો તો તને પટ્ટા પટ્ટા મારે હું આટલું ઓછું ભણે તોય આટલી મસ્ત સમજ છે તારામાં યાર તો પછી આપણે ભણ્યા નથી પણ ગણ્યા છીએ હા હા હવે જઈએ ને તર ભૂખે મરી જાય અરે ભાઈ લ્યો કરો વાત આ ભાડું ખર્ચીને તાલુકામાં આયા કાણે સ્ટોક નથી ટૂંકમાં હાફ જતો રહ્યો લેહોટા રહી ગયા તો હેડો લેહોટે લેહોટો ઘેર જઈએ બીજું હું હેડો હેડો હો થયું બેટા ચમ આટલી ગુસ્સામાં શું માં આ બૈલા વગર મને કોલેજ જવું ગમતું જ નહીં બહુ એકલું એકલું લાગે છે ભણવામાંય મન નહીં લાગતું મારું બેટા ભણવામાં મન નહીં લગાડે તારું ભવિષ્ય કેવી રીતે બનશે અને તારા ઉજળા ભવિષ્ય માટે થઈને તારા બૈલાએ એનું ભણતર છોડ્યું છે એટલે એટલે એમ
તો આપણા ઘરની પરિસ્થિતિ તો તને ખબર જ છે ને. આ તારા બાપુજી તમારા બેમાંથી કોઈ એકને જ ભણાઈ શકે એમ હતા, એટલે તારા ભૈલાએ તને આગળ ભણાવવાનું નક્કી કર્યું. એટલે બેટા મને કહ, મને તારે ભણ્યા વિના છૂટકો જ નહીં. હેડ, હું જમવાનું કાઢું છું, તું આય હાથમાં ધોઈને. માં, ભાઈ ક્યાં છો? એ ખેતરમાંથી આવતો જાય. ઉભો રે. શું થયું? શું થયું નહીં, તે શું કર્યું એમ પૂછું છું હું તને. અરે, પણ મેં શું કર્યું? તને મહાન બનવાનો બહુ શોખ છે નહીં? અરે, મારું ભવિષ્ય બનાવવા માટે તે તારું ભણતર છોડી દીધું? કોલેજનો ટોપર હોવા છતાં તને એટલો વિચાર ના આવ્યો કે હું તો દીકરી છું, પારકું ધન છું, પરણીને પારકા ઘેર જવાની છું, અને તું ભણવામાં આટલો હોશિયાર હોવા છતાં તેમ કે મારા માટે થઈને તારું ભણતર છોડી દીધું? અરે, પણ મારી વાત તો સાંભળ. મારે તારી એકય વાત સાંભળવી નહીં. આજથી તારા અને મારા આ બોલા. બોલા બોલા તો ચાલતા રહેવાના, આ બોલા બોલા તો ચાલતા રહેવાના, જીવનમાં સુખ દુઃખ આવતા રહેવાના, હસતા ને રમતા આમ એક બીજા સંગ રહી, હસતા ને રમતા આમ એક બીજા સંગ રહી, જીવનની રાહ પર ચાલતા રહેવાના. ભાઈ હું તારો ભાઈ, થોડું હસી દે બેના તારું શું જાય. ભાઈ હું તારો ભાઈ, થોડું હસી દે એમાં તારું શું જાય. ફૂલની ફૂલવારીનું રંગીન ફૂલ તું, મન ગમતું મુજને સદા, તારા વિના તારો વીરો એક લડો, છોડતી ના તું મારો સાથ. ખાટી મીઠી આ જિંદગી રે આપણી, રહેશું સદાએ સંગા. ભાઈ હું તારો ભાઈ, થોડું હસી દે બેના તારું શું જાય. ભાઈ હું તારો ભાઈ, થોડું હસી દે બેના તારું શું જાય.
તું રૂઠે એના રે સહેવા ભાઈ ઓ મારા ભાઈ થોડું હસી દે એમાં તારું શું જાય ભાઈ ઓ મારા ભાઈ થોડું હસી દે એમાં તારું શું જાય ભણવા બેઠીશું બેટા. અલ્યા કશું પાણી લાવજે. આઈ ગયા બાપુજી. વાહ. ખાતર માર્યું? ધરમનો ધક્કો પડ્યો બેટા. એટલે બે પંપ ખાતર પૂરું થઈ ગયું છે. આવશે લાલશે બેટા. વિક્રમ, મેં વાપર્યું છે કે સરપટ ને ત્યાં ખાતર પડ્યું છે પણ બધો એને હાલ છે. એક કામ કરને, લે પૈસા રાખ ને, લે રાખ ને, હો ભર જા તું જઈને લઈ આવને. હા બાપુજી. હો જા બેટા જા. ભલે. હા ચૂઈને જજો ભાઈ. હા ચમસો પસા કાકા. અરે આ બેઠા પસા કાકા નવરા ધૂપ. અને આ તને તો ખબર જ છે, આપણે ખેડૂતને બહાર હોધીએ ને તો તેર તૂટે, આવી દશા છે. ચમ હું થયું? અલ્યા ભાઈ, પાક તો ઊભો છે પણ આ ખાતર વગર અધૂરો છે. આ ખાતર મળે તો પાક પૂરો થાય, બાકી ડોહી મરી ગયા પછી પાણી પાવાનો શું અર્થ? કાકા તમારી વાત સાચી છે, પણ મારા બાપુજી કહેતા હતા કે સરપંચના ત્યાં ખાતર પડ્યું છે એટલે હું લેવા જઉં છું. અરે સરપંચને તો બહુ બધું છે, પણ એમની પાસેથી લેવું એટલે વાઘના મોઢામાંથી હરણ કાઢવા જેવી વાત છે. એટલે એટલે ને બેટલે છોડ ભાઈ, તું ખાતર લેવા જાય છે હા તો અમે તારી સાથે આવીએ તો અમને બી ખાતર થોડું મળી જાય. હેડ આવીએ ખાતર. હેડ 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 હેડ. બાપુજી, શંકરિયાનો છોકરો આવ્યો છે. એટલે તું પેલા શંકરિયાનો છોકરો છું એમ ને? આ પેલો ભણી ગણીને મોટો બારિસ્ટર બનવાનો તો એ જ કે? હા યસ સર. કાકા, મેં ભણવાનું છોડી દીધું છે, હવે હું ખેતી કરીશ. ના તો હું હ પેલે દાડે તારો બાપો શંકરિયો ઉલરી ઉલરી ને એમ કહેતો હતો કે મારો છોકરો ભણી લેશે પાછો મો કૂવો કરે. અમે આ ભણી રહ્યા ને કૂવા બની ગયા. મારા બાપુજીએ કીધું હશે ને તો કૂવો બન્યા વગર નહીં રહે. અલે દેવા. હા બાપુ. આ દિયર ભણ્યાનું પહેલું નુકસાન, મણ આદર સત્કાર કરવાનું ભૂલી જાય. મારું બેટું નમસ્તે ના કર. નમસ્તે કાકા. હા હા વા બોલ. મારે ખાતાની જરૂર છે. તારે એકલાનો? મારે અને આ બધાને. જોયું દેવા, દિયરા ભણવાનું બીજું નુકસાન, વણ ચપટી ચોપડી ભણ એટલે લોકોની પંચાત લઈને આવ, એમ નહીં કે પોતાનું જોવ. અરે એવું કઈ નથી, આ તો હું અહીંયા આવતો તો આ લોકો મારી સાથે આવ્યા. અલ્યા દેવા, મારું બેટું ભણવાનું આ તેજુ નુકસાન, મોણ ભણી લે એટલે દલીલો કરતું થઈ જાય, આપણું તો હોભરે જ નહીં. હશે ભાઈ હશે, હે જા તો કન સુખાન મળી લે તને ખાતર મળી જાય. જેટલી ગુણો જોઈએ સર? હાલ તો એક જ જોઈએ છે. તો 500 મેલ અને લઈ જા. 500 રૂપિયા? સરકારી ભાવ તો 370 ચાલે છે.
ઓ બાપુ, આ ભણવાનું ચોથું નુકસાન. આ ભણે એટલે હિસાબ માંગતું થઈ જાય. અરે, હિસાબની ક્યાં વાત કરું છું? સરકારે ખાતરનો જે ભાવ નક્કી કર્યો હોય એની વાત કરું છું. ઇનો કરતા વધારે ભાવ લઉં છું, બોલ. અલે એ હું તો કઈ સરકાર શું તો સરકારી ભાવ આલું? આ તો હું મારા પોતાના ભાગમાં તમને બધાને આલું છું. આને સેવા કહેવાય? અને સેવા કરે ને તો મોડોને મેવા મળવા જોવાનો હોય, હોય દિયોર મેણો મળશે. આને સેવા નહીં, કાળા બજારી કહેવાય. એ તારી આ હિંમત તો બાપુજી અમે બોલે. જ્યાં ખોટું થતું હોય ને ત્યાં બોલવું જ પડે. હા તા, અમે હું જોઉં છું કે તને ખાતર કુણ આલે છે. ખાતર તો હું લઈને જ જઈશ, એ પણ સરકારી ભાવે. હું એ જોઉં છું મને કોણ રોકે છે. આબરૂનો સવાલ શું? અહીંથી ખાતર લઈને જવો ના જોવો? અહીંથી જવો ના જોવો. Yeah.
સમેટી લેજે તારી આ દુનિયાને. હવે તારો પનારો એક સાચા ખેડૂત સાથે પડ્યો છે. શું કર્યું તે? તે સરપંચ અને એના છોકરાઓને ભર બજારમાં માર્યા? હા બાપુજી. હવે તને બોન પડશે, તારી આ બારાબારી માટે આપણે જેટલું સહન કરવું પડશે. બાપુજી, સાચું હોય સહન થાય, બાકી ખોટાનો તો હંમેશા વિરોધ જ થાય. બેટા, જીવનમાં અમુક પરિસ્થિતિઓમાં સહન કરવો મોજ ભલાઈ છે. બાપુજી, મને ખોટું સહન કરવા કરતા સાહસ કરવામાં સમજદારી લાગે છે. સમજદારીની વાત કરે છે તું? હા, અમુક જગ્યાએ સાહસ કરવા કરતા સહન કરવામાં વધારે સમજદારી હોય છે. હું, અરે મેં મારા જીવનમાં જો સહન ના કર્યું હોત ને તો આપણી જે જમીન છે ને એ ના રહી હોત. આજે તને આપણું ઘર દેખાય છે ને પાછળ, એ આપણું ઘર ના રહ્યું હોત. અને સમજદારીની વાત કરે છે તું? હા બાપુજી, તમે સહન કરવાની જગ્યાએ સાહસ કર્યું હોત ને તો કદાચ હું ભણતો હોત. જે રીતે આપણોને દોડાઈ દોડાઈને માર્યા છે એના લીધે ગોમમાંથી આપણો માન ને મૂભો તો જ્યો જ જ્યો, પણ સૌથી વધારે આપણો ભય ભૂઈ ભેગો થઈ ગયો છે. હવે જો એને ભૂઈ ભેગો કરવો હોય તો બળથી નહીં, કળથી કરવો પડશે. દેવા, સાહેબ, મેં ચોરી નથી કરી, ખબર નથી કોણ લાવ્યું આ. અરે મેં મારી વાત સાંભળો સાહેબ.
મારા છોકરાએ જે કર્યું ને એ બધું જવાનીના જોશમાં કર્યું છે. મારા છોકરા વત હું તમારી માફી માંગુ છું. મહેરબાની કરીને મારા છોકરાને માફ કરો અને પોલીસ સ્ટેશનમાંથી છોડાવો. માફ કરું? જઈ રીતે માફ કરું. આ તારા છોકરાએ જે કામ કર્યું છે એ માફીને લાયક છું. અરે તારા છોકરાએ મારા છોકરાઓને દોડાઈ દોડાઈને માર્યા છે. મારા પર હાથ ઉપાડવા સરપંચ ઉપર અને આખા ગામની વચ્ચારે અમારી આબરૂને કોકરા કર્યા અને તું કહું છું એને માફ કરી દઉં. અને વાત રહી પોલીસ સ્ટેશનની તો તારો છોકરો તો જ્યો અને એ લોબા ગારામાં જ્યો. એમ હમજ એવી એવી કલમો લગાડ કે તારો છોકરો આખી જિંદગી જેલમાં હડી હડીને મરી જવાનો છે. શરૂ કે શરૂ થાય પણ માવતર કે માવતર ના થાય તમે તો આ ગામના માવતર છો. આ બધું છોકર મતમાં થઈ ગયું છે. ભૂલે ચૂકે છૂટી પણ ગયો ને તો અમે અને નહીં છોડીએ. જોઈને આખા ગામ વચ્ચે ના મારું ને તો કહેજો. સરપંચ સાહેબ તમે આટલા બધા આકરાલા બનો. હું મારા છોકરા વતી માફી માંગુ છું અને તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું પણ મારા છોકરા છોડાવો. ઠીક છે. બોલ સરપંચ આ વાતનું શું કરવાનું છે? જે થવાનું હોય તો થઈ ગયું પણ આનો નિવેડો તો લાવવો પડશે ને. શંકર એના છોકરા વતી માફી માંગવા તૈયાર છે. તું એને માફી આપવા તૈયાર છે? માફી માંગવા તૈયાર છે એમ એટલે રોયણાની ખોટ કોકડીઓથી પૂરી કરશે એમ. તારે હવે શું કરવું છે કહી દે તો વાત પતે. તો હા બ્રો, આ શંકર્યાને કોક મારા ને મારા છોકરાના ચપલો સાફ કર, માથે મૂક અને માફી માંગ. અને હા, ચપલો પાછા પગમો પહેરાવાય પડશું. ભલે મંજૂર છે. છોકરા વતી સરપંચ અને એના બંને દીકરાઓને માફી માંગું છું. પણ અમોને માર્યા તા એનું હું એટલે એટલે
જયહીન. ગમોને માર ખાતા આખા ગોમ એમની સગી ઓસ્યોથી જોયા છે, તો હવે આખું ગોમ એમના ચપલોથી શંકર્યાને એક એક ચપડું મારશે. આ વધારે પડતું નથી થઈ રહ્યું સરપંચ? ચમ જાણો, મને દોડાઈ દોડાઈને માર્યા હતા, તાણે તમને વધારે પડતું નહોતું લાગ્યું? અને જો શંકર્યાને આ મંજૂર ના હોય તો ભલે હડતો એનો છોકરો જેલમાં. હલો હશે, જે થયું એને ભૂલી જાઓ, બધું સારું થશે. પાણી પી લો. શીતરે જઈને આવો.
માં માં શું થયું? અરે કેમ કઈ બોલતી નથી? બોલને માં શું થયું? કારા શું થયું? વિક્રમભાઈ બાપુજી ક્યાં છે? ખેતરમાં. બાપુજી. કાકા ક્યાં ગયા છે બાપુજી? ખબર નહીં પડતી. એટલે મને લાગે છે ને આ પેલા ભલા કાકા છે ને, હા, એમના શેઢે કદાચ ખબર બબર કાઢવા જ્યાં છે. તમે ચિંતા ના કરો ને, હમણાં આવી જશે. બેહો. પણ કારા, આ સરપંચને તો હું નહીં છોડું યાર. મારા કારણે મારા બાપુજીને કેટલું સહન કરવું પડ્યું. આ તો બાપુજીનું ચપ્પલ છે. માફ કરજો બેટા, મુવતવત છે મારી પાર્વતી અને નંદિનીની જવાબદારી આપીને જઉં છું. હળ ઝેર પચાવી જનારો શંકર, અમ્માના ગુણ સહન ના કરી શક્યો. તું લાયક હોવા સત્વે તને મું ભણાઈ ના શક્યો, ત્યારે આજ બાપ ના બની શક્યો. તારો ગુસ્સો ખોટો નહોતો, પણ તારા કરેલા ગુસ્સાનું પરિણામ તે જોઈ લીધું ને, એટલે જ મેં તને કીધું તું કે ઘણી વાર સાહસ કરવા કરતો સહન કરવો બહુ સમજદારી હોય છે. એવું કોઈ કોમ ના કરતો કે તારું કરેલું તારી માને અને બહેનને ભોગવવું પડે. નંદી હજુ નોની છે, એને આ જોજે. Oh, my God.
એક્સિડન્ટ થયો છે. આ આઈડી કાર્ડના આધારે લાશ તમને સોંપવા આવ્યા છીએ. વિક્રમભાઈ, હું સમજી શકું છું કે અત્યારે તમારી પર હું વીતતી હશે, પણ ભગવાન આગળ આપણે બધા લાચાર છીએ, આપણે શું કરી શકીએ? ઓમ ભૂખે તરસી બહેરે તો કઈ વરવાનું છે? ખાઈ લો થોડું. તારાથી કર્યો ઉતરશ નહીં, નહીં ઉતરે. પણ માં, મારા માટે તારે જીવવું પડશે, ને મારે તારા માટે. ખાટી મીઠી આ જિંદગી રે આ પડી રહેશું સદાએ સંગા. કારા, શું કરે છે? અરે આ ઉપર લે લે. બોલ. હું કરે છે એટલે હું શેતરનું કોમ જ કરું છું, પણ તમે આ પોણી લાવવાનું કઈક કરો. જમ જમ એટલે આ સરપંચે પોણી આલવાની ના પાડી દીધી છે. આ સરપંચ કરે ઢેકા. અરે સરપંચો કરે. આ ઊંટ કરે ઢેકા અને મોળા કરે કાઠલા. આ આપણે ઠેઠ દિયોર તો ડમચી થી અહીં સુધી પોણી લાવવું પડશે. એટલે પણ ના હુકમ પાડ. હવે તો આપણે એની જોડી કોઈ કકડાટ પણ નહીં રહ્યો. પણ દિયોર એને કકડાટ કરવો છે એનું હું. ખરા, આપણે પંચાયતમાં રેકોર્ડ જોવો તો શું કરવું પડે? પાંચ પોટલી જોઈએ.
વાડીલાલ, જાગો જાગો. ઓ કારાભાઈ, તમે શું છે? જબરા ફાસ્ટર છો તમે તો. હો પછી મારા બેટું છે ને, મેં હોભર્યું છે કે તમારી કિંમત આ પંચાયતમાં કોડી ની છે. મને પૂછ્યા વગર સરપંચ કે તલાટી પાણી ન પીવે પાણી. આખી પંચાયત ને હું ગજવામાં લઈને મારા ફરું છું. શું ટાળા પર નો ગપ્પો મારો છો વાડીલાલ? પંચાયત તો કોઈ ગજવામાં લઈને ફરતું હશે? દિયો જોવું છે. જોવું છે લાય હેડ. પેલીદાર નો છે ને? પેલો પોટલો કાઢ લેવો. કાઢ લે, કાઢ લે જલ્દી. ઉતાવળ રાખજો, કોઈ આવી ના જાય. ચિંતા ના કરે, જોવા તો દે યાર. મારા બેટું રેકોર્ડ માં તલાવ ખોદાઈ ગયું અને રેકોર્ડ માં તલાવ પુરાઈ ગયું, પોણી તો જોવાય ના જડ્યું. અરે કારા, આ તલાવ ખોદાઈ ગયું અને પુરાઈ ગયું એ તને સમજાયું, પણ 3 લાખ રૂપિયા સરપંચ ખાઈ ગયો એ તને સમજાયું? મારા બેટો જબરો ખૌધરો નીકળ્યો. અરે કારા, ગોમાં તો પાણી ની ટોકે બોલો સર. તમને ખબર છે કે નથી, આ હું હમજડો થયો તો સુધીમાં મેં કોઈ ટોકી જોઈ નથી. તો જોવા જોવા ટોકી ગોમના રેકોર્ડમાં બોલો સર. મારા બેટો સરપંચ, હે આ તલાવના ટોકીના પૈસા ખાઈને ચપ્પલીએ ટોકા મારીને ફરસે લોકોને બતાવવા. જો આ સરપંચ આપણા ઉપર અહેસાન કરતો હોય ને, એ રીતે આપણને ખાતર અને બિયારણ આપશે. લોકોના નોમની ખોટી સહીઓ કરીને પોતે લઈ લેશે બધું. કારા, આવું તો ઘણું બધું કાળું ધોળું છે અહીંયા, તો હવે આનો કાળો ચિઠ્ઠો ખોલવો જ પડશે. કારા, ઝેરોક્સ મશીનની સ્વિચ પાડ.
વિક્રમ બેટા. હા માં. આ બધું હું કરસ? માં, બાપુજી એ કહેલા રસ્તા પર ચાલી રહ્યો છું. સહન તો કરું છું પણ સાથે સમજીને સાહસ પણ કરું છું. સરપંચના પાપોની ફાઇલ મેં તૈયાર કરી દીધી છે. માં, આ બધા કવર અધિકારીઓને મળતાની સાથે જ એના અંતની શરૂઆત થઈ જશે. કૌશું. હલો, તલાટી બોલું છું. હલો સાહેબ, હું ટીડીઓ બોલું છું. આ બધું શું ચાલી રહ્યું છે? અરે હા બાપા, કરું છું યાર, થોડી શાંતિ રાખો. કરું છું. કૌશું. હલો, હા કલેક્ટર બોલું છું. જી જી સાહેબ, તમે ચિંત્યો ના કરશો, હું બધું સંભાળી લે હો. અરે શું જીવ લેશો? ગાંધીનગર વિજિલન્સ. હા જી, બોલો બોલો. હા, રાધનપુર તાલુકાના જારોલા ગામમાંથી જે કૌભાંડની અરજી આવી છે એની સઘન તપાસ કરાવો. હા જી, હા જી. 6 દિવસમાં રિપોર્ટ રજૂ કરો, નહીતર મારા અહીંયાથી સ્પેશિયલ ટીમ મોકલવી પડશે. જી જી, ઇટ્સ માય ઓર્ડર. આવો આવો સાહેબ, આવો બેહો બેહો. સરપંચ, શું છે આ બધું? ગાંધીનગર સુધી આ બધી વાત પહોંચી કેવી રીતે? અલ્યા ભાઈ, હવે મને શી ખબર? શી ખબર એટલે? અમારા રેકોર્ડ અમારી પાસે છે અને અમારા રેકોર્ડ અમારી પાસેથી કોઈ લઈ જ ન શકે. સરપંચ, જે પણ થયું છે ને એ તારી પંચાયતમાંથી થયું છે. મારી પંચાયતમાં? દિયોરા ભોગરો વાટ્યો કુડ. બાપુજી, આ ભોંગરો અણે વાટ્યો છે. અલ્યા પણ આ સ કોણ? આમાં કોથળામાંથી બલાડું બહાર કાઢ. સાહેબ, મેં કશું નથી કર્યું. મને કારા બહુ પીવડાયો અને શંકરના છોકરાને જોતા જોતા છેલ્લે કાકડી હાલે મેં જોયેલો બસ. આ બલાડાનો તો આજે હું છોડી દો. ભેડો ફોડી નાખી, ભેડો ફોડી નાખી. ઓ બાપા, ઓ મારી નહી. ઉકા કઈ છે તારો વિક્રમ? પણ તમારે શું કામ છે એમનું? એ કોમવારી એ કરી નાખો એનું બધું ખેદાન મેદાન. એ ભાઈ, અલે ભાઈ, પણ એ એ એ ઓ બાપા રે. કહી દેજે તારા વિક્રમને કે દેવો અને સુખો આવ્યા હતા. કારા, આ બધું હું સ? અરે માં, આ સરપંચના સોરાઓ ને એમના મોણ હોય આઈને આ બધું રણે ધણે કરી નાખ્યું. બોલો, માંડ માંડ પાઇપ લોબી કરી હતી મેં. વિક્રમ ચો સ? અરે એ પેલી ડમચી ચાલુ કરવા જાસ તો હું આવશું. એ હા, ડિયર ફાઇલ હોમો પગલે આપણી પહોંચી આવી. સરપંચ સાહેબ, કુવાનું પાણી તમે બંધ કરાવી દીધું. અમે નહેરમાંથી ડંકી જોડીને પાણી લીધું તો તમારા માણસોએ હેતર માઈને તોડફોડ હું કામ કરી? તમને વાંધો હું સ? વાંધો અમોને સજ નહીં, વાંધો તો તારા છોકરાને શું. પેલા કહેનારા કહી જશે ને કે જેવા હાથ તેવા. તારો દીકરો અમારી વિરુદ્ધ સરકારમાં અરજી કરાઈ હારતાણ અમે તું જોઈ લે છે. તને તારો છોકરો હોત્યો નહીં જડ. હે, અમે એ તો જીઓ ફોડના ભાવ. એ સરપંચ, અત્યારે તારી હમે મારા પતિ શંકરની પત્ની નહીં પણ
પણ મારા દીકરા વિક્રમ ની માં ઉભી છે મારી કુખે મે હાવજ ને પેદા કર્યો છો અને તમે મારા દીકરા નું વાળ પણ વંકો નહી કરી શકો આ તો એટલા ઉલારા મારું છું એ તારા છોકરા ને લીધે તારી પેલી ત્રણ વીખો જમીન સહી ના લીધે ને પણ તને ખબર નહીં હોય તારો ધણી છે ને એની ત્રણ વીખો જમીન મને ગીરવી આરી પશુ મર્યો છે એ શક્ય જ નહીં કારણ કે મારો ધણી એની જમીન ને એની માં હમતતો તો અને કોઈ માં ને ગીરવે ન મેલે એમ સુખા લાય કાગળ બોલ્યા ચાલ્યા વના પેલી ફાઇલ અમને આપી દે નહી તો તારું શેતર તો જીવ જીવ તારો છોકરો જીવ મને ચોથી ખબર હોય કે વિક્રમભાઈ ચોસો બોલા તારા વિક્રમ ને ભ્રષ્ટાચારીઓની આખી ટોળી અહીં આવી છે એમ ને તો તમે પણ સાંભળી લો કોઈ કાળે તમને ફાઇલ નહીં મળે અને કયા મોઢે તમે ફાઇલ લેવા આવ્યા છો હે ભોળા ખેડૂતોનો હક છીનવીને પોતાની તિજોરીઓ ભરતા તમને શરમ નથી આવતી અરે તમારા જેવા લોકોના લીધે જ અન્નદાતા કહેવાતા ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે છે આજ મારા હાથે હત્યા ના થઈ જાય તો સારું લદ્દીઓના જોઈ હુર્યો છું એના મોઢા આમો જોક મારો ઈના અને ફાઇલ કઢાવ કહું છું ¡Gracias!
તારી માની ફાઇલ બંધ થઈ જશે.
મારી સાથે કોઈ નહીં આવે, કારણ કે ભ્રષ્ટાચારીઓ અને તમારામાં કોઈ ફરક નથી. ભ્રષ્ટાચાર કરવો એના કરતા પણ મોટો ગુનો એ લોકોની તાકાત અને હિંમત વધારવી એ છે, અને એ ગુનો તમે લોકોએ કર્યો છે. અરે સરકાર ખેડૂતો માટે શું નથી કરતી? સસ્તા ભાવનું બિયારણ, સબસિડીવાળું ખાતર, 12 કલાકની વીજળી, સસ્તું પાણી, અરે સૌથી ઓછા વ્યાજે મળતી ક્રોપ લોનો, વ્યાજ માફીમાં મળતી પશુ લોનો, આ કિસાનની યોજનાઓ, આટલું બધું કરે છે સરકાર ફક્ત તમારા લોકો માટે. અને તમે લોકો શું કરો છો? હે 500 રૂપિયા એક પડી કૂચવાનું, 2 પોટલી દારૂમાં પોતાની જાતને વેચીને એવા લોકોને રાજા બનાવો છો જે આ બધા લાભ લૂંટીને પોતાની તિજોરીઓ ભરે છે. ભવિષ્યમાં મારું શું થશે એ તો મને ખબર નથી, પણ હવે ખેડૂતો પર થતા ભ્રષ્ટાચાર સામેના મહાયજ્ઞની પહેલી આહુતિ લઈને હું જાતે જ અગ્નિ પ્રવેશ કરવા જઈ રહ્યો છું. એટલે મારી સાથે આવા કરતા ઘેર ઘેર અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડી શકે એવા વિક્રમને પેદા કરજો. કારા, માનું ધ્યાન રાખજે. સાહેબ, બસ એટલે જ હથિયાર ઉપાડવું પડ્યું. સાહેબ, આ 27 હત્યાઓ કરતા મને ખેડૂતની એક આત્મહત્યા વધારે લાગે છે. આખું વર્ષ પરસેવો પાડી પાક પેદા કરનાર ખેડૂત પાક લણીને ઘરે લઈ જાય છે તો મૂકવા માટે જગ્યા નથી હોતી, અને મજબૂરીમાં અનાજ વેચી દેવું પડે છે, અને એણે પકવેલું અનાજ લેવા માટે એને સસ્તા અનાજની દુકાન સામે લાઈનમાં ઊભું રહેવું પડે છે. એનાથી મોટી આ દેશના ખેડૂતની કરુણતા શું હોઈ શકે? યોર ઓનર, હવે આખો દેશ આપના ચુકાદાની રાહ જોઈ રહ્યો છે. બધી વાતો સાંભળ્યા બાદ કોર્ટ એ નિર્ણય લે છે. Excuse me, my lord. હું છું એડવોકેટ માહી, અને આ છે મારું વકીલાતનામું. આ કેસ પર હજુ થોડો પ્રકાશ પાડવાની જરૂર છે, માટે આ કેસ લડવા કોર્ટ મને પરમિશન આપે પ્લીઝ. નામદાર કોર્ટ પાસે એવો કોઈ આધાર જ નથી કે તમને પરમિશન મળે. આપણા સંવિધાનમાં, કાયદામાં એક આધાર એ પણ છે કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. પરમિશન ગ્રાન્ટેડ. યોર ઓનર, મિસ માહી વકીલ હોવા છતાં પણ એમને એ વાતની જાણ નથી કે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. યોર ઓનર, જો કબૂલ કરવાથી સજા મળી જતી હોય તો હું કબૂલ કરું છું કે આ બધી હત્યાઓ મેં કરી છે. મિલોર્ડ, જો કબૂલ કરવાથી સજા થઈ શકતી હોય તો આ કોર્ટની અંદર બેઠેલા અને આ કોર્ટની બહાર રાહ જોઈ બેઠેલા રાધનપુર તાલુકાના દરેક ખેડૂત એ કબૂલ કરવા તૈયાર જ હશે કે આ બધી હત્યાઓ એમણે કરી છે. મેં કરી છે, મેં કરી છે, મેં કરી છે, મેં કરી છે, મેં કરી છે.
મિસ માહી, કોર્ટને સાબિતી જોઈએ. ખાલી કબૂલ કરવાથી સજા ન થાય. બસ આ મારા સાથી મિત્ર વકીલને એ જ સમજાવવા માંગુ છું કે સજા કબૂલ કરવાથી નહીં પણ સાબિત કરવાથી મળે છે. પણ મિલોર્ડ, સાબિત તો થઈ ચૂક્યું છે કે આ કાંડ આ જ વ્યક્તિએ કર્યો છે અને આ બાબત રાધનપુર તાલુકાની આખી જનતા જાણે છે. મિલોર્ડ, હું વકીલ સાહેબને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. પૂછી શકો છો. તમારી પાસે કોઈ સાક્ષી છે જેણે આ ઘટના પોતાની નજરે જોઈ હોય? જો તમારા કહેવા પ્રમાણે આખા રાધનપુર તાલુકાના લોકોને આ કાંડની ખબર હોય તો આખા રાધનપુર તાલુકામાંથી તમને એક પણ સાક્ષી કેમ ના મળ્યો? હોય શકે કે બધા આનાથી બીતા હશે. જો આનાથી બધા બીતા હોય તો આખા રાધનપુર તાલુકાના બાળકો, વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ શા માટે પોતાના ઘરબાર, પોતાના કામકાજ, પોતાની ખેતી છોડીને આ ખેડૂતની ઢાલ બનીને ઊભા છે? તમે કહેવા શું માંગો છો? નામદાર, હું એટલું જ કહેવા માંગુ છું કે વકીલ સાહેબ કહે છે કે આ ખેડૂતે હત્યાઓ કરી છે અને જો દરેક હત્યાની સજા ફાંસી હોય તો આપણા સંવિધાનમાં સજામાં ભેદભાવ શા માટે? એટલે? એટલે એમ કે આપણા દેશની બોર્ડર ઉપર આપણા દેશનો એક સપૂત દેશના ગદ્દાર દુશ્મનોની છાતીમાં ગોળી મારી તેઓની હત્યા કરે છે તો એને મેડલથી સન્માનિત કરવામાં આવે છે. ખૂબ સારી વાત છે. પણ આપણા દેશનો બીજો સપૂત એટલે કે ખેડૂત દેશની અંદર રહેલા ભ્રષ્ટાચારીઓ, ગદ્દારોની હત્યા કરે છે તો એને ફાંસી કેમ? યોર ઓનર, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ટ્રુથ. તમે આ બંનેની કમ્પેરિઝન કેવી રીતે કરી શકો છો? દેશની સરહદ ઉપર જે 24 કલાક ડ્યુટી કરે છે ને એને સૈનિક કહેવાય છે. અને દેશની અંદર 24 કલાક જે ડ્યુટી કરે છે ને એને ખેડૂત કહેવાય છે. જો આપણા દેશનો સૈનિક બોર્ડર ઉપર ઊભો ના હોત ને તો દેશનો એક પણ નાગરિક નિર્ભયતાથી સૂઈ પણ ના શકે. અને જો આપણા દેશનો ખેડૂત દેશની અંદર અનાજ પેદા ના કરે ને તો દેશના લોકો ભૂખે મરે. સૈનિક દેશના દરેક નાગરિકની રક્ષા કરે છે. ખેડૂત દેશના દરેક નાગરિકના પેટની રક્ષા કરે છે. સૈનિક પોતાનું લોહી રેડી દેશનું ભવિષ્ય બદલે છે. ખેડૂત પોતાનો પરસેવો પાડી આખા દેશનું પ્રારબ્ધ બદલે છે. અને એટલે જ તો બંને સપૂતોના નામ એક સાથે લેવામાં આવે છે. જય જવાન, જય કિસાન. ઓનર, ઓનર. યોર ઓનર, આ જય જવાન જય કિસાન ફક્ત સૂત્રોચ્ચાર નથી પરંતુ ક્રાંતિની શરૂઆત પહેલાના નારા છે. અને ક્રાંતિ હંમેશા ગદ્દાર અને ભ્રષ્ટ લોકોના અન્યાયથી જ જન્મે છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ વ્યક્તિ સાથે અન્યાય થયો છે એમ? જી હા. યોર ઓનર, મને એમ લાગે છે કે મિસ માહી એ ભૂલી ગયા છે કે અન્યાય થયો હોય તો એની સાબિતી પણ જોઈએ. યોર ઓનર, સાબિતી છે. યોર ઓનર, આ ફાઇલની અંદર મૃતકોએ કરેલા અન્યાયના લેખિત પુરાવાઓ છે જે ઉપરથી સાબિત થાય છે કે ઉપર બેઠેલા લોકોએ જ જનતા સાથે અન્યાય કર્યો છે. બાકી સરકારે લીધેલા તમામ નિર્ણયો જનતાના હિત માટે જ લેવાયા છે અને એ જ ભરોસા સાથે જનતા તમારા ચુકાદાની રાહ જોઈ રહી છે અને વિશ્વાસ છે કે સંવિધાન ખેડૂતો સાથે ફરી અન્યાય નહીં થવા દે. મિસ્ટર પાઠક, આ કેસને અનુલક્ષીને તમે આ આરોપી વિરુદ્ધ કોઈ દાર્શનિક પુરાવા કે સાક્ષી રજૂ કરી શકો એમ છો? નો માય લોર્ડ. તમામ દલીલો અને આ કેસના તમામ પાસા તપાસ્યા બાદ આ કોર્ટ આ કેસ વિરુદ્ધ કોઈ પણ પુરાવા કે સાક્ષી ન હોવાના કારણે મિસ્ટર વિક્રમને છોડી મૂકે છે. કોંગ્રેચ્યુલેશન્સ.
પ્રાણ થી મા ધરતી ના વિશ્વાસ થી આપણ લીધો છે પ્રાણ થી મા ધરતી ના વિશ્વાસ થી જીવશું મરશું ધરતી કાજે હો જીવશું મરશું ધરતી કાજે અર્પણ મારા પ્રાણ છે હો પાક પાકે કે ન પાકે તોય જીવન જીવી લઈએ આશા ના સહારે હો હો ધન માટે ધાન ન પકવું મજબૂરીમાં ક્યાંય ન ચૂકવું તોય દુનિયા અમને કેમ ચૂકાવે હો એ તો દેશનું અભિમાન છે મારી ધરતીનું સન્માન છે એક દેશનું અભિમાન છે મારી ધરતીનું સન્માન છે ઓ ઠંડી તડકો તાપન જુવે